નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સ ની યુટ્યુબ ચેનલમાં હું કૃતાર્થ વાઘેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આપણે ખાસ ત્રણ સિરીઝ ઉપર કામ કરી રહ્યા છીએ એક કરંટ અફેર્સ ત્યારબાદ યોજના અને ત્યાર પછી એક મિશન વિજય ભવ તો આ ત્રણેય બાબતો આપણે આવનારી પરીક્ષા માટે ખૂબ જ મહત્વની છે જે ત્રણેયના પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે તો યોજનાઓ પૈકી આજે આપણે ભણવું છે એક મિશન જેનું નામ છે મિશન કર્મયોગી સિવિલ સેવકો માટેનું એક મિશન છે ભારત સરકારનું એક ઇનિશિયેટિવ છે તો આપણી પરીક્ષાની દ્રષ્ટિએ આ મિશન કર્મયોગી ખૂબ મહત્વનું છે કેમ કે આપણે સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ અને આપણે સરકારી સેવક બનવાનું છે પબ્લિક સર્વન્ટ બનવાનું છે અને ખાસ એના માટે લોન્ચ કરેલો આ મિશન એટલે મિશન કર્મયોગી આપણે વધારે સમય ન લેતા જોઈએ મિશન કર્મયોગી વિશે તો પેલા તો મિશન કર્મયોગી ક્યારે લોન્ચ કરવામાં આવ્યું તો કે વર્ષ બે હજાર મિશન કર્મયોગી ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું તો એનો અર્થ શું થાય કર્મયોગી કામ કરનાર કોઈક યોગી જે એક નેશનલ પ્રોગ્રામ છે એક રાષ્ટ્રીય પ્રોગ્રામ છે શેના માટેનો કઈ બાબત માટેનો તો કે સિવિલ સર્વિસીસ કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ છે નેશનલ પ્રોગ્રામ ફોર સિવિલ સર્વિસિસ કેપેસિટી બિલ્ડિંગ વાય ભારત કે જેની અંદર સિવિલ સેવક સિવિલ સેવા જેને આપણે બ્યુરોક્રેસી કહેતા હોઈએ છીએ ભારતની એલાઇટ સર્વિસીસ યુપીએસસી પાસ કરવાથી જે સર્વિસ આપણે મેળવી શકીએ આઈએ એસ આઈપીએસ વગેરે તો આ જે ભારતના બ્યુરોક્રેટ્સ છે ભારતના નોકરશાહો છે એની કેપેસિટી બિલ્ડિંગ માટે તેઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે એના માટેનો એક રાષ્ટ્રીય પ્રોગ્રામ એના માટેનું એક મિશન એટલે મિશન કર્મયોગી તો તમને ખ્યાલ પડ્યો કે એનો ઉદ્દેશ શું કે કૌશલ્ય એને ચલાવનાર જે ટોચના અધિકારીઓ છે કે યુપીએસસી પાસ કર્યા બાદ આઈએસ આઈપીએસ વગેરે સર્વિસની અંદર જાય અને અમુક વર્ષની સર્વિસ બાદ ભારતની સર્વોચ્ચ સેવાઓ એ સંભાળતા હોય છે સર્વોચ્ચ પદો એ સંભાળતા હોય છે અને એ બ્યુરોક્રેસી જેને સરદાર વલ્લભભાઈ પટેલે શું કીધું કે ભારતની એક સ્ટીલ ફ્રેમ છે કે જો સિવિલ સિવિલ ન હોય તો તો આ દેશની શાસન વ્યવસ્થા દેશનું એડમિનિસ્ટ્રેશન ચાલી શકે નહીં સેવકોની કાર્યક્ષમતા વધારવા માટેનો પ્રોગ્રામ વધારવા માટેનું મિશન એટલે મિશન કર્મયોગી તો અહીંયા સિવિલ સેવકોની વાત નીકળી જ છે સરદાર પટેલ સાહેબની વાત નીકળી જ છે તો આપણને એ પણ સાથે ખ્યાલ હોવો જોઈએ કે સિવિલ સેવક ડે આપણે ક્યારે ઉજવીએ છીએ

એમણે ભારતીય જે સેવકો હતા સિવિલ સર્વન્ટો હતા એની બેચને સંબોધન કર્યું હતું દિલ્હીના મેટ હાઉસમાં ખાસ આ પણ તમે યાદ રાખજો દિલ્હી કયું હાઉસ મેટ કાફે હાઉસ ત્યાં આ સંબોધન કરેલું અને એ સંબોધનમાં એમણે કહેલું કે ભાઈ જે સિવિલ સર્વન્ટો છે એ આ દેશની સ્ટીલ ફ્રેમ છે સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા છે અને એ તારીખને કોમોમરેટ માટે થઈને એને યાદ રાખવા માટે એને મનાવવા માટે આપણે નેશનલ સિવિલ સર્વિસ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ ટ્વેન્ટી ઓફ એપ્રિલ તો આ મિશન કર્મયોગી હવે આપણે સમજી ગયાનું કામ શું એનો ઉદ્દેશ્ય શું સર્વોચ્ચ સંસ્થાના માટેની કઈ છે એપેક્સ બોડી ફોર મિશન કર્મયોગી તો એ સંસ્થાનું નામ છે પબ્લિક હ્યુમન રિસોર્સ કાઉન્સિલ અને આ પબ્લિક હ્યુમન રિસોર્સ કાઉન્સિલ કયા વિભાગ હેઠળ કામ કરે છે તમને સવાલ પૂછાય તો મંત્રાલય મંત્રાલય મિનિસ્ટર ઓફ ઇન્ડિયા પ્રાઇમ મિનિસ્ટર એનો કોર્ડિનેશન યુનિટ એને કોણ લીડ કરશે તો કે એના કોર્ડિનેશન યુનિટને લીડ કરશે કેબિનેટ સેક્રેટરી યાદ રાખજો તમે કેબિનેટ સેક્રેટરી ઇન્ડિયન બ્યુરોક્રેસીની અંદર સૌથી સર્વોચ્ચ પદ છે બ્યુરોક્રેસી એટલે નોકરશાઓ આઈએસ અધિકારી બન્યા પછી તમને જિલ્લો સોંપે વગેરે પછી રાજ્યની અંદર જવાબદારી સોંપે કેન્દ્રમાં મોટી જવાબદારી સોંપે તો ઘણા બધા વર્ષો અંદાજિત પચીસક વર્ષની સર્વિસ પછી જે પદ મળતું એને આપણે કેબિનેટ સેક્રેટરી કહીએ છીએ ભારતીય બ્યુરોક્રેસીની અંદર સર્વોચ્ચ પદ આપણે નથી સાંભળતા તો ભાઈ કેબિનેટની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી આ નિર્ણય લીધો તો એ કેબિનેટની જ્યારે મિટિંગ યોજાય તો અલગ અલગ મંત્રાલયો અને પ્રાઇમ મિનિસ્ટર એની વચ્ચે સંકલન માટે થઈને સૌથી મહત્વના અધિકારી હોય તો કેબિનેટ સેક્રેટરી હોય નાની ઉંમરે આઈએસ બની જવાય પચીસ પહેલા તો આ પદ મળવાની સંભાવના નહીં રિટાયરમેન્ટ થઈ ગયું હોય બરાબર તો આ જે મિશન છે એના કોર્ડિનેશન યુનિટને લીડ કરતા હોય છે કેબિનેટ સેક્રેટરી તો તમને મિશન સમજાણું એનો ઉદ્દેશ્ય સમજાણું એની એપેક્સ બોડી સમજાણી હવે મિશન કર્મયોગી કયા કયા છ પિલર ઉપર ઉભેલું છે ભાઈ આપણે આપણા સિવિલ સેવકો જે છે સિવિલ સર્વન્ટ છે એની કેપેસિટી બિલ્ડિંગ કરવી છે સક્ષમ જો જે પચીસ વર્ષ પહેલા જે અધિકારી બન્યા છે હવે જે અધિકારી બન્યા છે એમની વચ્ચે ઘણો બધો ભેદ હશે હવે ટેકનોલોજી આવી ગઈ છે તો એ મુજબ જૂના અધિકારીઓને પણ ઢાળવા પડશે બરાબર તો તમે જુઓ આના છ પિલર કયા કયા તો કે પોલિસી ફ્રેમવર્ક પોલિસી એટલે નીતિ એ સંબંધિત ફ્રેમવર્ક ત્યાર પછી ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક ત્યારબાદ કાર્યક્ષમતા સંબંધિત ફ્રેમવર્ક ફ્રેમવર્ક ડિજિટલ લર્નિંગ આઈ આઈ ગોટ ગોટ કર્મયોગી ઇન્ટિગ્રેટેડ ગવર્મેન્ટ ઓનલાઈન ટ્રેનિંગ માટેનું મિશન કર્મયોગી અંતર્ગત લોન્ચ કરાવેલો આઈ ગોટ પ્લેટફોર્મ છે ખાસ આ પણ યાદ રાખીએ ત્યાર પછી ઇલેક્ટ્રોનિક હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ કે કેવી રીતે માનવ સંસાધનનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકાય એ માટેનો એક ઓનલાઈન સિસ્ટમ અને ત્યાર પછીનો અંતિમ સ્તંભ એનો મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુશન ફ્રેમવર્ક એ કેવી રીતે સિવિલ સેવકો કામ કરે છે એનું મોનિટરિંગ કરવું એનું ઇવેલ્યુશન કરવું એ સંબંધિત ફ્રેમવર્ક બધી બાબતો પર પ્રોપર ધ્યાન આપવામાં આવશે તો ચોક્કસ ઇન્ડિયન સિવિલ સર્વન્ટો વધુ કાર્યક્ષમ એને સ્કિલવાળા થશે અને એના કારણે બટ ઓબિયસ છે ફાયદો કોને છે દેશની શાસન વ્યવસ્થાને છે દેશના એડમિનિસ્ટ્રેશનને ઇન શોર્ટ સિવિલ સેવકોની કાર્યક્ષમતા વધારવા માટે થઈને ભારત સરકાર દ્વારા લોન્ચ કરેલું મિશન જેનું નામ છે મિશન કર્મયોગી હું આશા રાખું કે તમને આખો વિડિયો સમજાઈ ગયો હશે આખી યોજના સમજાઈ ગઈ હશે તો યોજનાઓ સંબંધિત પ્લે લિસ્ટ આખું લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થઈએ છીએ કોઈક નવી યોજના સાથે કોઈક નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત